नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में हूँ सेजल हासल पर आपू हार्दिक स्वागत करूँ छू। धोरण छ अंग्रेजी नो यूनिट नंबर जे सेकंड आवे छे विद्यार्थी मित्रों, टेक्स्ट बुक नी अंदर तमारे पाठ्यपुस्तक नी अंदर जे छठो पाठ्यपुस्तक जे छे एमां यूनिट नंबर जे बीजो आवे छे ए आजे आपणे आ वीडियो नी अंदर एनी अमुक एक्टिविटी समझवानी छे। तो ए समझिए ते पहेला दरेक विद्यार्थी कमेंट बॉक्स में पोतानी हाजरी नोंधावी लेशे अने छे ए पोतपोतानुं जे टेक्स्ट बुक छे ए पण लईने राखशे। દરેક વિદ્યાર્થીએ પોતપોતાની ટેક્સ્ટબુક લઈ લીધી હશે। હવે યુનિટ નંબર સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, ટુમો છો એની એક્ટિવિટી ફર્સ્ટ જોઈએ। સૌ પ્રથમ શું કે છે, જો કેલેન્ડરથી કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે, તે સાંભળો। શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો। શું કીધું કે શિક્ષક જે છે આજની અને પાછલા રવિવારની એક દિનચર્યાની વિગતની ચર્ચા કરશે અને એની મદદથી વિગત તમારે કહેવાની છે। હવે આજનું જ લખાવું કે શું આવશે, કે ટુડે ઇઝ ખાલી જગ્યા ડે, આજે કયો દિવસ છે, તો કે થર્સડે છે ને, તો તમારે ખાલી ડે તો પાછળ આપી દીધેલું છે, શું લખવાનું છે, થર્સ એ પેલી ખાલી જગ્યામાં આવશે। પાછળ ડે તમને આપેલું છે એટલે એ લખવાનું નથી, થર્સ માત્ર લખવાનું છે। ટુડે ઇઝ થર્સડે, ત્યાર પછી છે આઈ એમ ઇન ધ ક્લાસરૂમ ટુડે, આજે હું ક્લાસરૂમમાં છું। આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબ્લેટ, તો શું આવશે એ ખાલી જગ્યાની અંદર, કે અ બુક, બીજી ખાલી જગ્યામાં આવશે અ બુક, જગ્યા ઓન માય ટેબ્લેટ એટલે આવશે અ બુક। ત્યાર પછી છે આઈ એમ બિઝી, કે હું વ્યસ્ત છું એમાં જે। હવે એ જે પેલો પેરેગ્રાફ હતો ને વિદ્યાર્થી મિત્રો, એ શું બતાવ્યો હતો, કે આજનું જે કાંઈ હતું એ કાંઈ બતાવ્યું હતું કે ટુડે ઇઝ થર્સડે એન્ડ હું આ ક્લાસરૂમમાં છું ને હું આમ કરું છું। હવે જે બીજો પેરેગ્રાફ છે ને શું કીધો, કે રવિવાર વિશે બતાવ્યું છે, તો શું કીધું, ઇટ વોઝ સન્ડે ફોર ડેઝ અગો, ઇટ વોઝ સન્ડે ખાલી જગ્યા ડેઝ અગો। હવે આપણે શું લખ્યું છે, આજે કયો વાર છે, તો કે આજે થર્સડે છે, તો થર્સડે છે તો કેટલા ડે અગો સન્ડે આવતું હશે, તો કે ફોર ડે અગો આવે ને, તો પેલી ખાલી જગ્યામાં એના પછીનો પેરેગ્રાફમાં આવશે ફોર। શું થયું હજી સમજાવ, જો આજની દિનચર્યા લખી તેમાં શું લખ્યું, ટુડે ઇઝ થર્સડે, આજે થર્સડે છે, તો થર્સડે આજે છે તો એના ચાર દિવસ પહેલા કયો વાર આવશે, રવિવાર આવે ને, તો તમને આપ્યું છે એમ સેન્ટેન્સ કે ઇટ વોઝ સન્ડે ખાલી જગ્યા ડેઝ અગો, કેટલા દિવસ પહેલા સન્ડે હતો, તો ચાર દિવસ પહેલા આવે ને એટલે ફોર આવશે ખાલી જગ્યા। ત્યાર પછી તમને આપ્યું છે આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે, હું રવિવારે ઘરે હતો, આઈ હેડ નો નોટબુક્સ, મારી પાસે નોટબુક હતી નહીં, આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, બપોર પછીના સમયમાં હું ક્યાં ગયો હતો, તો કે લાઇબ્રેરીએ ગયો હતો, આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે મારી ઘરે કોણ આવ્યું હતું, તો કે મહેમાન આવ્યા હતા। ત્યાર પછીની એક્ટિવિટી જોવાની છે, આમાં માત્ર તમારે ત્રણ જ ખાલી જગ્યા પૂરવાની છે, દરેક વિદ્યાર્થીઓ લખી લેશે।
દરેક વિદ્યાર્થીઓએ લખી લીધું હશે આ ત્રણે ત્રણ. જોઈએ આગળ. જો શું કે છે, અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્યો સાંભળો અને વાંચો, વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. તમને એક પેરેગ્રાફ આખો આપી દીધો છે, એમાં બે પેરેગ્રાફના વાક્ય ભેગા થઈ ગયા છે. હવે એ તમારે અલગ અલગ વાક્ય કરવાના છે. તમને જો બાજુમાં ટેક્સ્ટ બુકમાં એક આખું બ્લોગ પણ આપી દીધેલું છે, એમાં પેલું લખ્યું છે નાવ, એટલે કે અત્યારે જે હોય તે, ને ટુ મંથ્સ અગો, કે બે મહિના પહેલાના જે કાંઈ સેલિબ્રેશન જે કાંઈ કરેલું હોય તે. તો સૌ પ્રથમ પેરેગ્રાફ જોઈએ આપણે. ટુડે ઇઝ ક્રિસમસ, આજે કયો, આજે શું છે, ક્રિસમસ છે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, તો કે અત્યારે અમે ક્રિસમસ સેલિબ્રેટ કરીએ છીએ, ઉજવીએ છીએ. બિફોર ટુ મંથ્સ વી સેલિબ્રેટ દિવાળી, તો કે એના બે મહિના પહેલા અમે શું સેલિબ્રેટ કર્યું હતું, તો કે દિવાળી. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, કે મારી બહેન નેન્સી જે છે એને ક્રિસમસ ટ્રી શણગાર્યું હતું. હવે જો આમાં તમને બે તહેવારો વિશેની ઝલક બતાવી છે સેન્ટેન્સ દ્વારા. એક તો બતાવ્યું છે ક્રિસમસનું જે અત્યારે જ છે, અને બીજું બતાવ્યું છે દિવાળી, કે જે બે મહિના પહેલા છે, બિફોર ટુ મંથ્સ અગો. એટલે બંનેના સેન્ટેન્સ જે છે મિક્સ થઈ ગયા છે, જે તમારે નોખા અલગ પાડવાના છે. ત્યાર પછી એ પૂછે માય બ્રધર દર્શીર ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી, દિવાળી માટે, દિવાળી માટે મારો ભાઈ જે છે દર્શીલ, એ શું શણગારે છે, ઘર શણગારે છે. ત્યાર પછી હી વોઝ એટ હોમ, તે ઘરે જ હતો. ટુડે દર્શીલ ઇઝ નોટ એટ હોમ, આજે દર્શીલ ઘરે છે નહીં. હી ઇઝ ઇન ધ હોટલ, તે ક્યાં છે, હોટલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, મારી માતા જે છે એ કેક બનાવે છે. સી પ્રિપેર સ્વીટ ડિશિસ ફોર દિવાળી, તેણી દિવાળી માટે શું બનાવી રહી છે, તો કે મીઠાઈઓ બનાવી રહી છે, સ્વીટ્સ બનાવે છે એમ દિવાળી માટે. વી રિસીવડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, અમને દિવાળી માટેના કાર્ડ્સ મળેલા છે. કેનાથી મળેલા છે, તો કે અલગ અલગ બીજા મિત્રો અને અલગ અલગ અમારા જે રિલેટિવ્સ છે, જે સગા સંબંધીઓ છે, એનાથી અમને, એના દ્વારા અમને દિવાળીના કાર્ડ મળ્યા છે. વી ઓલ્સો પ્રિપેર દિવાળી કાર્ડ્સ, અને અમે પણ દિવાળી માટેના કાર્ડ તૈયાર કરેલા છે. માય ફાધર હેલ્પ્ડ અસ ફોર ધેટ, અને આજે દિવાળી કાર્ડ બનાવવાના હતા એ બનાવવા માટે મારા પિતાએ અમને મદદ કરી છે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, અત્યારે મારા પિતા જે છે શું કરી રહ્યા છે, નેન્સીને મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર, તો કે સીડી પ્લેયરની અંદર તમે જોયું જ હશે વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો ઓછો છે સીડીનો ક્રેઝ. આજથી 7-8 વર્ષ પહેલાં સીડી બધા ઘરે બહુ વગાડતા, એની કેસેટ આવે ગોળ, બધાએ જોઈ જશે, એમાં કોઈ પણ સોંગ કે કોઈ પણ ગીત અથવા તો ભજન કાંઈ વગાડે ને સાંભળતા હોય એમ સીડી. તો શું કહે છે, હું સીડી પ્લેયરમાં મ્યુઝિક સાંભળું છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલફોન, તો કે હું મારા સેલફોનમાં વાતો કરી રહ્યા છું. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ, તો કે અમુક મિત્રો અને અમુક સગાઓ છે એમને મળવા આવ્યા હતા. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ, તો કે નેન્સી અને હું, અમે બંને કે ફાયર ક્રેકર્સ, ક્રેકર્સ એટલે ફટાકડા, ફાયર એટલે ફોડવા, ફટાકડા ફોડવાનો આનંદ માણી રહ્યા છીએ હું અને નેન્સી બંને. હવે આમાં બે તહેવારનું મિક્સ થઈ ગયા છે વાક્યો, જે તમારે અલગ અલગ કરવાના છે. પેલું તમને આપી દીધેલું છે નાવ અને ટુ મંથ અગો, તમને લખવા માટેનો પછી સ્ક્રીનશોટ માટેનો ટાઈમ આપીશ, અત્યારે માત્ર જોવાનું છે. નાવ અને ટુ મંથ્સ અગો, હવે તમારે સેન્ટેન્સ વાંચતા જવાના છે અને જોતું જવાનું છે. પેલું હતું કે સેલિબ્રેટિંગ ક્રિસમસ, તમને આપી દીધેલું છે કે અત્યારે શું કરી રહ્યા હતા, એ ક્રિસમસનું સેલિબ્રેશન કરી રહ્યા હતા. અને ટુ મંથ અગો શું કરતા હતા, તો કે દિવાળી સેલિબ્રેટ કરતા હતા, તો કે સેલિબ્રેટેડ દિવાળી. હવે નાવ બતાવ્યું વિદ્યાર્થીને, અત્યારે કોઈ ક્રિયા બતાવી એટલે ચાલુ કાળ આવે, એમાં જે આઈએનજી પ્રત્યય લાગે એવું જો સેલિબ્રેટિંગ, અને જ્યારે પછી ટુ મંથ અગો
ભૂતકાળ થઈ ગયું છે તો શું એવું સેલિબ્રેટેડ, યાદ રાખવાનું. ભૂતકાળ થઈ ગયું એ ભૂતકાળ સૂચક શબ્દ છે, અને નાવ અત્યારે એ ચાલુ કાળ સૂચવે છે. એટલા માટે એમાં શું આવે છે, કોઈ પણ ચાલુ કાળો એમાં આઈએનજી પ્રત્યે લાગે. તો દરેક વાક્ય આપણે અલગ અલગ કરીએ. હવે શું આવશે કે સેલિબ્રેટેડ દિવાળી આવી ગયું, ત્યાર પછી હવે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, તો એ કેમાં આવશે, નાવમાં આવશે. નાવ અત્યારે શું કરે છે, તો કે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. ત્યાર પછી શું આવ્યું, તો કે માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ, ડેકોરેટેડ હાઉસ. ત્યાર પછી આવ્યું છે શું એ પૂછે, દર્શિલ ઇઝ ઇન ધ હોટલ. એના પહેલા તમને સેન્ટેન્સ આપેલું છે કે હી વોઝ એટ હોમ. વોઝ આપ્યું છે એટલે શું સૂચવે છે, ભૂતકાળ. તો શેમાં આવશે, ટુ મંથ અગોમાં આવશે, દર્શિલ વોઝ એટ હોમ. અને આમાં શું આવશે કે દર્શિલ ઇઝ ઇન ધ હોટલ. ત્યાર પછી છે માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. તો પ્રિપેરિંગ અ કેક નાવમાં આવે ને, અત્યારે છે એટલે આઈએનજી પ્રત્યય છે. પ્રિપેરિંગ અ કેક, અને જ્યારે ઓમાં શું આવશે કે શું પ્રિપેર્ડ કરતી હતી, તો કે સ્વીટ ડિશિઝ. ત્યાર પછી છે શું કીધું, કે રિસીવડ દિવાળી કાર્ડ. બીજું હજી શું દિવાળીમાં કર્યું હતું, એક તો કે રિસીવડ દિવાળી કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, બીજું એ પૂછું ઓલસો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ. રિસીવડ એટલે મેળવવું અને પ્રિપેર એટલે તૈયાર કરવું, તૈયાર કર્યા હતા એમ, ભૂતકાળ છે. ત્યાર પછી ફાધર હેલ્પિંગ નેન્સી, એ પણ નાવમાં આવી શકશે.
ત્યાર પછી આવશે આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક, એ પણ શેમાં આવશે? નાઉમાં આવશે. પછી ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. પછી સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ, એ શેમાં આવે? એ પણ ભૂતકાળમાં આવે. છેલ્લું વાક્ય છે, નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. એન્જોયડ હવે તમે ટેક્સ્ટ બુકમાં પાંચ આપેલા છે બોક્સ, અને અહીંયા મેં તમને સેન્ટેન્સ લખાવ્યા છે છ, એ કોઈ પણ એક તમે ન લખો તો પણ ચાલશે. અહીંયા જે પેરેગ્રાફ આખે આખો તો એ આધારે મેં તમને બધા લખાવ્યા કે કયા સેન્ટેન્સ જે છે નાવમાં આવે અને કયા જે છે ટુ મંથ અગોમાં આવે. નાવ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, કે ચાલુ કાળ, અત્યારે જે છે ક્રિયા ચાલુ, એ છે કે આઈએનજી પ્રત્યે લાગેલો છે તે. અને ટુ મંથ અગો એટલે શું થઈ ગયું, એ ભૂતકાળ થઈ ગયું. તો ભૂતકાળ સૂચક જે વાક્ય હતા તે એમાં લખ્યા છે. આ બંને સ્ક્રીનશોટ પાડી અને તમારે ટેક્સ્ટબુકમાં પછી લખવાના છે. એક સેન્ટેન્સ કોઈ પણ નહીં લખો તો ચાલશે, કારણ કે આમાં તમને પાંચ જ બોક્સ આપેલા છે અને મેં તમને આમાં છ સેન્ટેન્સ લખાવેલા છે. સ્ક્રીનશોટ લઈ શકશો. દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળ જોઈએ. બી આપેલું છે તમને વિદ્યાર્થી મિત્રો, અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયેલા છે. તે વાક્ય સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. તમને પેરેગ્રાફ હું આખો પહેલા વાંચી દઉં છું. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. જોજો, આમાં પણ માત્ર તમારે એ જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જે એક જે ક્રિયા જે છે એ અત્યારે થઈ રહી છે, એક ક્રિયા જે છે એ ભૂતકાળમાં બની ગઈ છે. તો ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ એમાં શું લાગે, જે તે ક્રિયાપદ પ્રત્યે ઈડી પ્રત્યે હોય એટલે ભૂતકાળ દર્શક થઈ ગયું. જ્યારે અત્યારે એમ બતાવવું હોય, ચાલુ ક્રિયા કઈ બતાવવી હોય તો કયો કાળ આવે, ચાલુ કોઈ પણ કાળ આવી શકે. તો ચાલુ કોઈ પણ કાળ હોય તેમાં ક્રિયાપદને કયો પ્રત્યે લાગેલો હોય, આઈએનજી પ્રત્યે લાગેલો. એટલે હું અત્યારે તમને માત્ર કહેતી જાઉં છું, પેલા પેરેગ્રાફ સમજાવું છું, પછી કહીશ કે કેમાં સેન્ટેન્સ કયું કેમાં આવે, પછી તમારે એ જાતે લખવાનું રહેશે. તે આગળનું મેં તમને કરાવેલું નાવ અને ટુ મંથ અગોવાળું એ જ રીતે આ છે. જોઈએ.
સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન, કે જે ગઈ 5 જૂન હતી એમાં અમે શું કર્યું હતું? સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો એન્વાયરમેન્ટ જે જે સેલિબ્રેટ કર્યો હતો એ શેમાં આવે? કે લાસ્ટમાં એમ. ત્યાર પછી એ પૂછે, વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે અમે કયો ડે સેલિબ્રેટ કર્યો છે? ઇંગ્લિશ ડે. એ આજમાં આવે. રીના એન્ડ રેશમી આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. અને રીના અને રેશમીએ આજે ક્લાસરૂમ શણગાર્યો છે. વી ઇન્વાઇટ અવર એસએમસી મેમ્બર્સ. તો કે અમને અમે જે છે એ એસએમસી મેમ્બર દ્વારા ઇન્વાઇટ કરવામાં આવેલા હતા. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર્સ. અને અમારા પ્રિન્સિપાલે એ જે સભ્યો આવ્યા તેનું સ્વાગત કર્યું હતું. ભાણુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. કે જે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ સાથે ઇંગ્લિશમાં એને વાત કરેલી હતી ભાણુએ. ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. કે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ એને માત્ર સ્માઇલ આપેલી હતી એમ. વી પ્લાન્ટેડ સ્પેલિંગ્સ. એટલે શું થાય ખબર? કે રોપાઓ, સ્પેલિંગ્સ એટલે રોપાઓ. અને પ્લાન્ટેડ એટલે થાય કે વાવેતર કરવું. શું કે છે? અમે બધાએ રોપાઓનું વાવેતર કર્યું તે દિવસે. કયો દિવસ હશે તે? એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસ. વી વોટર્ડ ધેમ. અને અમે તેને પાણી પણ પાયેલું હતું. ધ સ્પેલિંગ્સ આર ગ્રોઈંગ નાવ. અત્યારે જે આ જે રોપાઓ છે શું થઈ ગયા છે? થોડા ગ્રો થઈ ગયા છે, ઉછરી ગયા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. અને અત્યારે અમારું જે ગાર્ડન જે બગીચો જે છે એ કેવો છે? તો કે એકદમ ગ્રીન છે. હવે આમાં તમારે કયું સેન્ટેન્સ કેમ આવશે એ હું તમને કહી દઉં. પેલું એ પૂછીએ, વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5 જૂન. એ જે સેન્ટેન્સ આપેલું છે એ તમારે પહેલામાં આવશે. તમારે આવી રીતે પાઠ પાડવાના છે. પેલું જે છે એમાં લખ નાખવાનું. ઇંગ્લિશ ડે, ધ ઇંગ્લિશ ડે. અને બીજામાં તમારે લખવાનું છે જોજો. પેલામાં તમારે લખી નાખવાનું છે શું? તો કે ધ ઇંગ્લિશ ડે. અને બીજામાં લખવાનું છે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અને બંનેના સેન્ટેન્સ અલગ અલગ લખવાના છે. પેલામાં કયું હશે? ધ વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5 જૂન. એસેમાં આવશે તો કે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ. પેલું સેન્ટેન્સ બીજામાં આવશે. બીજું આપ્યું, વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. તો એ આમાં આવશે, ઇંગ્લિશ ડે ટુડે. બીજું સેન્ટેન્સ છે પેલામાં. ત્યાર પછી છે, રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. એ આવશે કે માં ઇંગ્લિશ ડે માં આજે છે ને, એટલા માટે આજે જ રીના અને રશ્મિએ ક્લાસરૂમ ને શણગાર્યો છે. એટલે બીજું સેન્ટેન્સ છે રીના એન્ડ રશ્મિ વાળું છે એમાં આવશે તો કે ઇંગ્લિશ ડે ની અંદર. ત્યાર પછીનું છે, વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. તો એમાં આવશે ઇન્વાઇટેડ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની અંદર આવશે. ત્યાર પછી છે, અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. એ પણ સેમ આવશે, એન્વાયરમેન્ટ ડે માં જ આવશે. જો તમારે ટિક માર્ક કરવું હોય તો પણ કરતા જજો. અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. એ સેમ આવશે, વર્લ્ડ એન્વાયરમેન્ટ. સેકન્ડ એમ કરી નાખાય જે તે સેન્ટેન્સ સામે, એટલે તમને ખબર પડે બીજા પેરેગ્રાફમાં આવશે, ઠીક કે બીજા પાર્ટમાં આવશે. ત્યાર પછીનું છે કે ભાણુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ફોર ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. એ સેમ આવશે તો કે એ આવશે ઇંગ્લિશ ડે ની અંદર. કે ઇંગ્લિશ ડે ની ઉજવણી કરી હતી એટલે એને શું કર્યું? કે વિદ્યાર્થીઓ સાથે ઇંગ્લિશમાં વાતચીત કરી એમ. એ સેમ આવશે ઇંગ્લિશ ડે માં. ત્યાર પછી ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. એ પણ સેમ આવશે, ઇંગ્લિશ ડે માં આવશે. કે એને આજના દિવસે એ ઇંગ્લિશ ડે ની ઉજવણી કરે છે તો બાળકો એની સામે સ્માઇલ આપે છે. વી પ્લાન્ટેડ સ્પેલિંગ. એ સેમ આવશે તો કે એન્વાયરમેન્ટ ડે માં, પર્યાવરણ દિવસ ની અંદર. ત્યાર પછી છે, વી વોટર્ડ હેમ. અને એ પણ સેમ આવશે, એન્વાયરમેન્ટ. ઇંગ્લિશ ડે એટલે અંગ્રેજી દિવસ, અને એન્વાયરમેન્ટ ડે એટલે કે પર્યાવરણ દિવસ. ત્યાર પછી છે, ધ સ્પેલિંગ આર ગ્રોઈંગ નાવ. એ શેમ આવશે? એ પણ એન્વાયરમેન્ટ ડે માં આવશે. ત્યાર પછી, અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. એ પણ સેમ આવશે, એન્વાયરમેન્ટ ડે માં આવશે. આમાં શું છે
બંને દિવસના સેન્ટેન્સ મિક્સ થઈ ગયા છે. કયો કયો દિવસ બતાવ્યો? એક તો ઇંગ્લિશ ડે ની ઉજવણી અને બીજું એક વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, બંનેની ઉજવણી કરેલી હતી પણ બંનેના સેન્ટેન્સ મિક્સ થઈ ગયા હતા. એ તમારે અલગ લખવાના હતા, જે મેં તમને સમજાવ્યા કે કેવી રીતે અલગ અલગ લખવાના છે. એ એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓએ જાતે કરવાની રહેશે, કારણ કે મેં અહીંયા તમને કહી દીધું છે કયું સેન્ટેન્સ કેવી રીતે આવે. છતાં પણ વિચારી યોગ્ય રીતે અને તમારે જાતે એક્ટિવિટી લખી લેવાની રહેશે. અત્યારે આ વિડીયોની અંદર માત્ર આટલું જ. એક્ટિવિટી અહીંયા આપણે પહેલી જે છે એ પૂર્ણ કરીએ છીએ, પહેલી અને બીજી બંને. હવે એક્ટિવિટી ત્રીજી જે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું. ત્યાં સુધી આટલું વ્યવસ્થિત ક્લિયર કરી લેવાનું છે. થેન્ક યુ.